सहजान साई महाराज ने जय, हरिप्रसाद साई महाराज ने जय, आत्मीय समाज ने जय जय जय। दासना दास थवानी जय जय जय। सरलम स्वामीए अर्जुन ने कृष्ण दृष्टांत थी एकाग्र थवानी वात करी, वृत्ति संकेलवानी वात करी, संकेलने कई जगह लई जावी ए वात करी, वृत्ति ने संकेलने पछी कई बाजु लई जावानी वृत्ति ने ए वात करी। शांति भाई नो प्रसंग कीधो, दस वर्षनी आखरी कसोटी संकल्प ज कर्यो देशकाळ मूकवा छे, एटले कोईने संकल्प कराईने मूके ने कोईने वगर संकल्प कराव्या मूके, कोईने संकल्प कराईने देशकाळ मूके कोईने एनो एम न मूके, पण मूकनार एक ज छे સ્વામીજી સિવાય કોઈ દેશકાળ મૂકે નહીં। પ્રસંગો ઉભા એ કરે પણ એના તરફ નજર હોય તો બાળી બી આપે, ભગવાન સ્વામિનારાયણ વખતમાં વહેલા સત્વાર હતા, સત્વરા જ્ઞાતી એટલે આપણને ખ્યાલ આવી જાય, લેવલ સામાજિક લેવલ સ્પિરિચ્યુઅલ લેવલ આખી વસ્તુ જુદી છે, એને સામાજિક લેવલને કોઈ કન્સલ્ટ નથી। ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલા ગુણાતીતાના સેવકો હતા, એલો સત્વારો કૃષ્ણ બામણીઓ રામ ભંડેરી રહ્યો દેસાઈ, જે મહારાજના વખતના ચાર ભક્તો હતા, ભરતભાઈ ગોર્ધનભાઈ દેવજી ભગત પુંજા ભગત, એવા ચાર પાત્ર ગુણાતીતાના સ્વામીના વખતમાં હતા, ગૃહસ્થ હતા, એમાં વેલા સથવારા અને ગુણાતીતાના સ્વામી સાથે પ્રીતિ, દર્શન કરવા માટે ગયા હશે, ગામમાં કોઈ ઈર્ષા કરીને પાછું તેનું ઘર બાળી નાખ્યું, શું કર્યું શું થાય, ઘર બળી જાય તો શું વિચાર આવે, સ્વામીજીના દર્શન કરવા ગયા ને સ્વામીજી રક્ષા કરી નહીં, શું વિચાર આવે, સ્વામીજીના દર્શન કરવા ગયા સ્વામીજી અર્થે હોમાઈ ગયા રક્ષા ના કરી, એ આપણું લેવલ, એ આપણું લેવલ છે। પહેલાં સત્સાર એ શું વિચાર કરીશ, ઘેર આવ્યા તો ઘર ભડકે ભરતું હતું, એક બાજુ ઉભા રહીને ઘર સામું જોઈને આમ સુનમન ઉભા હતા, પણ
અત્યારે બહારના જ પાછા સાવકારી કરતા હોય અને કોઈ ભગત શું થયું, શું વિચારમાં ભાષો, કે ઘર બળી ગયો એના વિચારમાં છો, ખરખરો કરે ને ઉપરથી ખરખરો કરે. એટલે પૂછ્યું કે ભગત શું થયું, શું વિચારમાં ભાષો, એટલે ભગતે એક જ વાક્યમાં જવાબ આપ્યો, ઘર તો બળી ગયું, કે હું મારો પ્રભુ સાથેનો સંબંધ બળતો નથી ને એના વિચારમાં છું, હું મારો પ્રભુ સાથેનો સંબંધ બળતો નથી ને એના વિચારમાં છું, એમના વૃત્તિ સંકેલી કહેવાય. એવું જ પાત્ર એટલે કૃષ્ણ બામણીઓ. એક વાર ગુણાતમ સમય કાગળ લખ્યો, આ દિવસે તમે 10 વાગે જૂનાગઢ મંદિર આવી જજો. કેટલા વાગે? ટાઈમ સાથે. એ વખતે ગાડીઓ નહોતી, હા, બાઇક નહોતા, કિક મારીને પહોંચી ગયા એવું નહોતું, ચાલતા જવું પડે. કઈ રીતે જવાનું? ચાલતા. જે દિવસ પહોંચવાનો તે દિવસે વહેલી સવારે નીકળી ગયા હશે, 10 વાગ્યાનો ટાઈમ સામે આપેલો. 10 વાગ્યા પહેલાં જૂનાગઢ મંદિરમાં પ્રવેશ લીધો. મંદિરમાં પ્રવેશ થતા કોઈ કહ્યું, અવન ભગત ચા પાણી કરતા જાઓ. તને કે સ્વામીજીના દર્શન કરીને પછી આવું, બેહન 5 મિનિટમાં શું કે ફેર પડવાનું છે. પાંચ મિનિટ આપી એને બોલાવાનો, 5 મિનિટમાં પતે નહીં, 15-20 મિનિટ બેહાડા. બેહાડે એટલે કંઈક અમથા બેહાડે નહીં, કોઈ ખાટી મીઠી બધી વાતો કરી, રુચિ અરુચિની વાતો કરી, ત્યાંથી નીકળ્યા. તો બીજા કોઈ પકડ્યા ભગત આવો ને એની પાસે ગયા, ત્યાં બેઠા, ત્યાં બધી વાતો સાંભળી. ત્રીજાએ પકડ્યા, એમ 3-4 જણાએ વારે ફરતી બેસાડા અને ખાટી મીઠી બધી વાતો કરી. પછી ગુણાતાન સાહેબ પાસે પહોંચે છે. ગુણાતાન સાહેબ સભા મંડપમાં બિરાજમાન હતા. ભગતના આવવાની રાહ જોઈને બેઠા હતા. 1 કલાક લઈ જ પડ્યા સ્વામી આપેલા ટાઈમથી, 1 કલાક લેટ પડ્યા. સ્વામીજી પૂછ્યું ને કેમ લેટ પડ્યા એમ, પેલા ભગત દંડવટ કરતા હતા, સ્વામીજી ઊભા થઈ ગયા, ભેટી પડ્યા. અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ જાણતા હતા. એક વાક્ય બોલ્યા, તું જીવતો આવ્યો કે? કયું વાક્ય બોલ્યા? તું
जीव तो आयो। एको क्या मांगता से तू जीव तो आयो बोले शू आवे तो जीव तो जावे ना मरी गल मार दामी ना आवे उन्हें तो सके तू जीव तो आयो के उन्हें तो सी जानता था कि जा गयो तार खाटी मीठी बड़ी बातों सांभड़ी पर इना चैतन्य ने स्पर्श नहीं करवा दीद ये बातों ने नेगेटिविटी ने बातों ने इना चैतन्य स्पर्श नहीं करवा दीद रघुनाथ सके तू जीव तो आए बोके इन नाम वृत्ति संकेले कहवाई नाम जे ध्येय छे तू राजी था अपनु ध्येय कयू बस एक तू राजी था ये ध्येय थे आ बन्ने पात्र मांड्या था वेलो सत्सारो कृष्ण बामण कोई नहीं नेगेटिव में रंच मात्र पड़ा नहीं विचारे नहीं स्वामीजी गमे छे अपने भला अपना स्वामीजी भला आप भजन भूलू दुनिया जे कहो ये कह यो संबंध बन्ने पात्रों करो स्वामी अपने एवं संबंधित जीवड़ा मागे बापा ना वक्त में स्वामीजी बापा साथ रहता समाज एवो नहोतो कि जेमांथी आपणे कंईक मेळवी शकीए गणतरीना पात्रो सिवाय समाज एवो नहोतो तो कंईक मेळवी शकीए स्वामीजी पोते पोतानी परावणी माके छे कि 10 वर्ष बापा साथे रह्यो क्यारे कोईनू जोयू नथी नोंध्यू नथी बोला नथी कि विचार्यू नथी एक ज वस्तु जो है संबंध क्या थी बापानो छे बापाए ग्रहण करे छे स्वामीजी दरेक माथी गुण शोधवा प्रयत्न करता દરેકમાંથી ગુણ શોધવા પ્રયત્ન કરતા એ આપણો બાપ છે એ ખાનદાન બાપના આપણે દીકરાઓ છીએ એવી ખાનદાનથી આપણે જીવવું છે આપણો બાપ જે ખાનદાનથી જીવો છે એ ખાનદાનથી આપણે જીવવું છે રવિ સભામાં એટલે આવીએ છીએ એક સંબંધ બાંધવો છે અમથા સભામાં નથી આવતા કંઈક મેળવવા આવીએ છીએ કંઈક લઈને જવું છે બે વાત એવી લઈને જઈએ શ્રમકૃષ્ણ કેટલી સરસ વાતો કરી એને ઘેરે લઈ જઈને મનન ચિંતન કરવાનું આપણા જીવનનું મળતા સુધીનું ભાથું છે શું છે હરિભક્તના પ્રસંગો કીધા સરસ પ્રસંગો કીધા એ સંતોના ગોષ્ઠીનું મનન ચિંતન કરતા રહેવા તો આપણી રવિવારની સભા એ સભા ભરી કહેવાય તો આવી જાગૃતતાથી આપણે બધાએ જીવવું છે
તો આજના શુભ દિવસે એટલી જ પ્રાર્થના કરી છે કે સ્વામીજી, આજે મધર્સ ડે છે, તમે અમારા આત્માનું કેટલું બધું જતન કર્યું છે, જે મા દીકરાનું જતન કરે એના કરતાં વિશેષ તમે અમારા આત્માનું જતન કર્યું છે, મારી કાળજી લીધી છે. તો એ ઋણ અમે ખરેખર આપના ગમતા પ્રમાણે વર્તી આપની સાથેનો સંબંધ કરી અને વાળી શકીએ એ ઋણ વાળવા માટે ગુરુવર આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજે.